Hello dear students, welcome to our online classes. I will teach you English, right? I hope you all are safe at home, happy and healthy. So today we are going to start very important topic of standard 10th English. Do as directed. Do as directed. This question is asked for 4 marks. Right? There are 5 topics. Singular, plural, matlab ekvachan, bahuvachan, active voice, passive voice, jati parivartan, sarvanama ferfar, karma parivartan, right? Aa 5 topic mathi apanne 2 topic board ni pariksha ma puchhatu hoy. To apne aaje do as directed no pehlo topic laiye, singular plural. Singular plural. First of all, what is singular and what is plural? Singular matlab ek vachan, plural matlab बहुवचन. एक वचन बहुवचन. फ्रेंड्स, एक वचन बहुवचन. हवे एक वचन बहुवचन सेम उठाए तो के भाई कोई पण जातिवाचक नाम, कोई पण जातिवाचक नाम अथवा तो समूहवाचक, आ बे नाम नु ज बहुवचन. Right? तो जातिवाचक नाम ले सो तो के भाई जे गणी सका कोई नाम आके जाति नाम ले सो छोकरो छोकरी, राइट? अच्छा आपकी भाषा में कोई जातिवाचक नाम એટલે એવું નામ કે જેને બધા એ જ નામ હોય. સપોઝ કે બધાને શું કહે છે? પેન. તો પેન એ જાતિવાચક નામ, રાઈટ? તો આપણે એના કેટલાક અગત્યના નિયમ જોઈએ કે તમારે કોઈ પણ જાતિવાચક નામ નું બહુવચન કરવું છે, રાઈટ? તો એનો પહેલો નિયમ છે એસ કે ઈએસ નો નિયમ. એસ કે ઈએસ નો નિયમ શું છે? તો કે ભાઈ તમારે કોઈ પણ નામ નું બહુવચન કરવું છે તો સામાન્ય રીતે એસ લાગે. એસ ફોર એક્ઝામ્પલ પેન, તો પેન નું પ્લુરલ મતલબ બહુવચન શું થયું? તો કે પેન્સ. ત્યાં શું લગાવ્યું આપણે? એસ લગાવ્યું, રાઈટ? અનધર વન મોર એક્ઝામ્પલ ગર્લ, તો ગર્લ્સ, રાઈટ? તો આપણે જે પ્રશ્ન એવો થાય તો એસ ક્યારે લાગે? તો કે ભાઈ જો નામ ના અંતે, જો નામ ના અંતે એસ, એસ એ, સી એ, ઓ અથવા તો એક્સ આવે તો ઈએસ પ્રત્યે લગાવવાથી નામ બહુવચન. S for example, bus. तो सुझे यहाँ S. तो ये लोग plural form सुधर से है buses. Another one, more example, SH. मतलब dish. तो okay? क्या? Disease. जो S, SH, CH. तो क्या? Watch. Watch मतलब घड़ियाँ. तो watches. એક ઘડિયાળ હોય તો વોચ કહેવાય, ઘણી બધી ઘડિયાળ હોય તો વોચ જ કહેવાય. પણ વોચ નામની ક્રિયા પણ છે, પણ અહીંયા આપણે વાત કરીએ છીએ નામની, રાઈટ? એવી રીતે માની લો કે આપણે કહીએ મેંગો. મેંગો મતલબ કેરી. એક કેરી હોય તો મેંગો, મોર ધેન વન મતલબ મેંગોઝ. જો એવી રીતે બોક્સ, તો કે બોક્સીસ, રાઈટ? તો આ પહેલો નિયમ છે એસ કે ઈએસ નો નિયમ. તો આઈ થિંક પહેલા નિયમમાં બધાને ખબર પડી, રાઈટ? હવે બીજો નિયમ છે બહુવચનનો, વાય નો નિયમ. વાય નો નિયમ શું છે?
Second rules of singular plural is vaimoniyam. વિદ્યાર્થી મિત્રો વાય નો નિયમ શું છે તો કે ભાઈ જો કોઈ પણ નામ એ નામના અંતે વાય આવેલો હોય રાઈટ પણ તો વાય નો આઈ કરી ઈએસ પ્રત્યે લગાડવાથી નામનું બહુવચન થાય વાય ની જગ્યાએ શું કરવાનું છે આપણે આઈએસ પણ કન્ડિશન શું છે તો કે વાય ની પહેલા વ્યંજન હોવો જોઈએ દર વખતે વાય આવ્યો અને વાય ને કાઢી નાખીએ right? As for example, man, M-A-N.
तो आ ए શું છે સ્વર તો એને એનું બહુવચન થાય એમીએન રાઈટ પણ અમુક વિદ્યાર્થીઓ શું ભૂલ કરતા હોય કે એમીએન કરી અને ફરી પાછી એસ લગાવે 50% વિદ્યાર્થીઓની ભૂલ થતી હોય એટલે ખાસ યાદ રાખવાનું એમીએન નું તમે શું કરી દે એ ની જગ્યાએ ઈ કરી મતલબ ખાલી તમે સ્વરમાં ચેક રાખો રાઈટ એવી રીતે માની લો કે વુમન તો ડબલ્યુ ઓ એન ઈ એન વુમન એક સ્ત્રી એક કરતા વધારે છે તો વુમન રાઈટ એવી રીતે આપણે જોઈએ કે ફૂટ એક પગ છે તો ફૂટ બંને પગ કેવા હોય તો ફી જો સેમા ફેરફાર કરીએ માત્ર અને માત્ર આપણે સ્વરમાં ડબલ ની જગ્યાએ ડબલ ઈ કરી નાખી રાઈટ એટલે ટૂથ એક દાંત હોય તો ટૂથ કહેવાય એક કરતા વધારે હોય તો ટીથ પણ વિદ્યાર્થી મિત્રો અમુક નામ એવા છે કે જે એક્સેપ્શન હોય કે અપવાદ માની લો કે દર વખતે ડબલ આવ્યો ડબલ ઈ કરી નાખ્યું તો એ ખોટું પણ પડી શકે એક એમાં અપવાદ એક છે એવો એ પણ આપણે જરા જોઈ લઈએ રૂફ રૂફ મતલબ છાપરું છત રાઈટ તો અહીંયા રીફ નથી થતું તો રૂફ્સ એમાં માત્ર ને માત્ર એસ જ લાગે તો અમુક નિયમ ઇંગ્લિશમાં એવા છે કે જે અપવાદ છે જે રૂલ્સ લાગુ નથી પડતો રાઈટ તો રૂફ નું શું થઈ ગયું અહીંયા રૂફ્સ તો આને એક્સેપ્શન કહેવાય રાઈટ તો આ ખાસ ધ્યાન રાખજો ચલો હવે એના પછીનો જે નિયમ જરા જોઈ લઈએ ભલે સમજ પડે છે રાઈટ ઓકે ચલો ગુડ ઓકે આગળ એના પછીનો રૂલ્સ છે કેટલા અનિયમિત કે સ્વરમાં ફેરફાર નથી કરતા આપણે નથી એસ લગાડતા નથી ઈએસ લગાડતા નથી વાય આવતું રાઈટ તો કેટલા અનિયમિત અનિયમિત રીતે થતા બહુવચન કે જેમાં કોઈ નિયમ લાગુ નથી પડતો તો એવા કેટલાક આપણે નામ જોઈએ સપોઝ કે ચાઇલ્ડ એક બાળક છે તો આપણે કહીએ ચાઇલ્ડ મોર ધેન વન ચિલ્ડ્રન એવી રીતે એક ઉંદર છે તો આપણે કહીએ માઉસ પણ એક કરતા વધારે હોય તો માઇસ જો તો ઇરેગ્યુલર ચાઇલ્ડ તો ચિલ્ડ્રન માઉસ તો માઇસ આ ખાસ ધ્યાન રાખજો આમાં કોઈ રૂલ્સ લાગુ ન પડે પણ એસ ન લાગે ના ઈએસ લાગે રાઈટ વાય નો નિયમ કશું જ નથી જો તો આ અનિયમિત છે હવે બહુ અગત્યનો નિયમ હંમેશા બહુવચન ન માં જ રહે એવા કેટલાક હંમેશા બહુવચન માં જ હંમેશા બહુવચન માં જ હોય એવા કેટલાક નામ દાખલા તરીકે આપણે કહીએ ચલો સીઝર્સ એસ સી આઈ કેટલ એસ ઓ આર એસ સીઝર નું સ્વેલિંગ ખાસ યાદ રાખો એનું કારણ શું છે હંમેશા એ બહુવચન માં કારણ કે સીઝર્સ છે એના બે પાંખિયા છે એક પાંખિયા આપણે ઉપયોગ કરી શકીએ નહીં સપોઝ કે કાતર હોય રાઈટ એક ભાગ આપણે કાપી નાખીએ અથવા એક ભાગ આપણે કાઢી નાખીએ રાઈટ તો એ એક ભાગ થી કશું કપાય નહીં કપાય રાઈટ તો ઓલવેઝ ઇન પ્લુરલ ફોર્મ સીઝર્સ એટલે ટ્રાઉઝર્સ ટ્રાઉઝર્સ મતલબ પેન્ટ પેન્ટ છે એ બંને જે આપણે જે પાઉચા કહીએ બરાબર એ બંને પાઉચા રાખવા જોઈએ એક પાઉચાથી આપણે મતલબ પેન્ટ કોઈ પહેરે નહીં રાઈટ તો ટ્રાઉઝર એટલે સ્પેક્ટેકલ્સ ગોગલ્સ ગ્લાસીસ ગ્લાસીસ મતલબ ચશ્મા એક વ્યક્તિને માની લો કે એક નંબરના ચશ્મા ને એક આંખમાં એકમાં નથી તો પણ એ બીજી આંખમાં એ સાદો કાચ પણ પહેરે કારણ કે એક ગ્લાસ યુઝ ના થઈ શકે બધા બંને ગ્લાસ વાળા ચશ્મા પહેરતા હોય રાઈટ એટલે હંમેશા બહુવચન માં જોઈએ આપણે ખાસ યાદ રાખો સીઝર છે ટ્રાઉઝર છે ગ્લાસીસ છે ગોગલ્સ છે રાઈટ ઓલવેઝ ઇન પ્લુરલ ફોર્મ હવે બીજો એક નિયમ જોઈ લઈએ એના પછીનો કે ભાઈ હંમેશા એક વચન અને બહુવચન એક વચન અને બહુવચન સરખા જ હોય શું એક વચન અને બહુવચન હંમેશા સરખા જ હોય
એવા કેટલા બહુવચનનો નિયમ છે આ ડિયર ડિયર મતલબ હરણ એક હરણ હોય તો પણ ડિયર એક કરતા વધારે હોય તો પણ ડિયર કે વધારે બધા વિદ્યાર્થીઓ ડિયર્સ કરતા હોય તો આખો સેન્ટેન્સ એનો ખોટો પડી શકે છે રાઈટ ડિયર તો ડિયર ક્લિયર એટલે શિપ જો તો શિપ નું પણ શું થાય શિપ જ થાય જહાજ શિપ જ કહેવાય ફિશ ફિશ મતલબ માછલી તો અહીંયા પણ ફિશ જ થાય રાઈટ તો કે ભાઈ હંમેશા એકવચન અને બહુવચન હંમેશા સરખા જ હોય એની એક ખાસિયત રાખો ડિયર તો ડિયર જ હોય બહુવચન ડિયર થાય નહીં રાઈટ ઓકે તો મેઇન જે નિયમ કહેવાય એ આપણે અહીંયા જોયા હવે આપણે જોઈએ કે ભાઈ સર્વનામમાં શું કહેવાય તમારે માન લો કોઈ પણ બહુવચન કરવું છે રાઈટ તો સર્વનામમાં કઈ રીતે એ પણ આપણે જોઈએ કે ભાઈ બહુવચન કરતી વખતે સર્વનામમાં થતા ફેરફાર ઓકે હવે આ કે રાખ એકવચન બહુવચન વિભક્તિ પ્રમાણે જવાબ છે આપણે માન લો પહેલું એકવચન છે આ રાઈટ તો કે ભાઈ આઈ નું બહુવચન તો કે વી ઘણા વિદ્યાર્થીઓ શું કરશે આઈ પહેલું કોઈ બહુવચન કરતી વખતે મી કરતા હોય એટલે ખાસ યાદ રાખો આઈ નું બહુવચન વી રાઈટ આ કરતા હોય હવે માની લો કે કર્મ વિભક્તિ છે રાઈટ માની લો કે મી માની લો કે મી આ કરતા એ આ કર્મ છે તો જેમ કરતા જોડે કરતા એટલે કર્મ જોડે કર્મ તો કે ભાઈ મી નું કર્મ વિભક્તિ નું થાય બહુવચન નું અસ રાઈટ એવી રીતે સપોઝ કે માય તો માય કે વિભક્તિ છે તો કે સંબંધ તો માય નું કોઈ સંબંધ વિભક્તિ નું મૂકવું પડે આપણે એનો શું થશે અવર ક્લિયર ઓકે હવે સપોઝ કે એવું આપ્યું માય સેલ્ફ તો એનું થશે અવર સેલ્ફ મતલબ જે વિભક્તિ નું સર્વનામ છે બહુવચન નું એ વિભક્તિ નું આપણે સર્વનામ મૂકવાનું આઈ વી મી અસ માય અવર માય સેલ્ફ અવર સેલ્સ ઓકે હવે સેકન્ડ પર્સન ની વાત કરીએ યુ હોય તો બહુવચન માં એને જ રાખવાનું કે યુ નું યુ જ કર્મ વિભક્તિ તરીકે યુ આપે છે તો પણ એનું યુ નું યુ જ રાઈટ સપોઝ કે યોર આપે છે તો આપણે યોર નું યોર જ રાખવાનું પણ એક વસ્તુ ખાસ યાદ રાખવાની જો યોર સેલ્ફ આપેલું હોય એક વચન તો બહુવચન કરતી વખતે યોર સેલ્ફ થઈ જશે આ ખાસ યાદ રાખજો યોર સેલ્ફ ધેન યુ હેવ ટુ રાઈટ યોર સેલ્ફ રાઈટ ઓકે એટલે આખા યાદ રાખજો હવે બીજા પુરુષની વાત કરીએ માની લો કે હી સી ઈ થર્ડ પર્સન સિંગ્યુલર તો એનું બહુવચન કરતી વખતે હી હોય તો ભલે સી હોય તો પણ ભલે અને ઈ હોય તો ભલે તો એનું થશે દે એવી રીતે કર્મ હોય માની લો કે હિમ હોય હર હોય ઈટ હોય તો એનું ધેમ ટી એમ રાઈટ હિમ છે તો ધેમ હર છે તો ધેમ ઈટ છે તો ધેમ એવી રીતે સંબંધ રહ્યું માની લો કે હિ છે હર છે ઈટ છે તો આ સંબંધ રહ્યું તો એનું થશે દે રાઈટ ઓકે હવે રીતે શું વાત ધેમ સેલ્ફ માની લો કે ધેમ સેલ્ફ સોરી સેલ્ફ એવરેજ સોરી હિમ સેલ્ફ એવી રીતે હર સેલ્ફ એવી રીતે ઇટ સેલ્ફ તો આ પણ એવું થશે ધેમ સેલ્ફ ખાસ યાદ રાખજો સેલ્ફ નથી આવતું પ્લુરલ ફોર્મમાં ઓલવેઝ યુ હેવ ટુ રાઇટ સેલ્ફ રાઈટ ધેમ તો આપણે વાત કરી સર્વનામ બરાબર અન્ડરસ્ટેન્ડ ઓકે હવે આપણે થોડી ક્રિયાપદની પણ થોડી વાત કરી લઈએ હજી એક બે સર્વનામ લઈ લઈએ સોરી સપોઝ કે ધીસ છે ટી એચ આઈ તો બહુવચન કરતી વખતે કરવાનું છે તમારે ધીસ વેન ધીસ વેન યુ સ્પીક ધીસ મતલબ ધીસ is a singular when you speak plural form of this you have to speak these
this, that, those, T-H-O-S-E, right? तो आपने बात करी सर्वनाम की। अबे बहुवचन करते वक्ते कितना क्रिया पद मां थता फेरफार, क्रिया पद मां थता फेरफार। જ્યારે આપણે એકવચન બહુવચન કરીએ ત્યારે અમુક જે ક્રિયાપદ છે એમાં શું ફેરફાર થાય? સપોઝ કે એમ કે ઇઝ હોય, માની લો તો આપણે કરવાનું છે એનું આર, એવી રીતે વોઝ કે વોઝ છે તેનું કરવાનું છે આપણે વર, રાઈટ? એ રીતે માની લો કે હેઝ છે તો યુ હેવ ટુ રાઈટ હેવ। બહુ અગત્યનો નિયમ, જ્યારે પ્લેસ આપેલું છે યાદ રાખો, પ્લેસ છે તો તમારે બહુવચન કરતી વખતે કરવાનું છે એનું પ્લે। ઘણા બધા વિદ્યાર્થીઓને એક જ વસ્તુ ખબર પડે છે શું એસ કે ઈ એસ એટલે બહુવચન, રાઈટ? પણ ખાસ યાદ રાખજો જ્યારે ક્રિયાપદને એસ કે એસ લાગે છે તો એ ક્રિયાપદ એકવચનમાં ગણાય છે। કેવું ગણાય છે? એકવચન, કારણ હી સી ઈટ જોડે એસ કે એસ લાગે, રાઈટ? જ્યારે ધે હોય તો જોડે મૂળ રૂપ આવે, એટલે આ ખાસ યાદ રાખજો, રાઈટ? છેલ્લે એક વસ્તુ ધ્યાન રાખવાની છે તમારે કે એકવચન માંથી બહુવચન કરતી વખતે એ કે એમ નીકળે જ, બહુ ભાર આવતું યાદ રાખો, કેમ? મોટા ભાગના લોકો આ ભૂલ કરે છે। એસ ફોર એક્ઝામ્પલ આપણે એક સેન્ટેન્સ જોઈએ, ધીસ ઇઝ અ બુક, રાઈટ? તો ઘણા વિદ્યાર્થીઓ શું કરશે ધીસ નું, ઓકે સાચું છે ધીસ ઇઝ નું આર બરાબર છે, બહુવચન કરતી વખતે અને બુક્સ નથી, આખું સેન્ટેન્સ ખોટું પડે યાદ રાખજો, કારણ એ કે એન ઇઝ ઇટસેલ્ફ સિંગ્યુલર, કારણ કે એ કે એન જે કેને લાગે એકવચનને જ લાગે, રાઈટ? એટલે ખાસ યાદ રાખજો, ઘણા જે અતિ હોશિયાર વિદ્યાર્થીઓ છે એને પણ ભૂતકાળમાં બહુ ભૂલ કરી છે, વારંવાર ટોકીએ છીએ છતાં પણ ભૂલ કરે છે। એટલે એ કે એન બહુવચન કરતી વખતે નીકળી જાય, ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન થાય સાહેબ તો ધ હોય તો શું કરવું, ધ નીકળે નહીં, યાદ રાખજો ધ છે એકવચન ને પણ લાગી શકે છે અને બહુવચન ને પણ લાગે છે, એટલે ધ માં કોઈ ફેરફાર કરવાનો નથી। તો આપણે અહીંયા એકવચન બહુવચન ના બધા નિયમ આપણે જોઈ આવે, થોડા એક એક્ઝામ્પલ જોઈ લઈએ સેન્ટેન્સ, રાઈટ? એસ ફોર એક્ઝામ્પલ તમને લોકોને ત્રણ વાક્ય પૂછાશે અથવા ચાર વાક્ય પૂછાશે, રાઈટ? માની લો કે એવું વાક્ય છે કે સાવ સાદું વાક્ય જોઈએ, That is a boy. એક એક શબ્દ જોઈએ આપણે, that નું બહુવચન કરવું હોય તો કે that નું દસ, is નું આપણે જોઈ ગયું, is નું થશે આ, અ આવે હા ના આવે તો એ નીકળી ગયું, boy નું boys, those are boys, right? એવી રીતે આપણે એવું જોઈએ ભાઈ he is a farmer, બહુવચન થશે દે, દે આ નીકળી ગયો, ફાર્મર્સ, દે આર ફાર્મર્સ, રાઈટ? અને ધરવાનો એક્ઝામ્પલ, આઈ એમ અ સ્ટુડન્ટ, હવે બે વાક્ય જોડે લઈએ, આઈ એમ અ સ્ટુડન્ટ, ધેટ ઇઝ માય બાયસિકલ, જોજો ખાસ ધ્યાન રાખજો બે વાક્ય જોડે લઈ લીધા, તો કે ભાઈ આઈ નું બહુવચન વી, એમ કે ઇઝ નું આર, અ નીકળી ગયો, સ્ટુડન્ટ નું સ્ટુડન્ટ્સ, વી આર સ્ટુડન્ટ્સ, દસ એટ નું દસ, ઇઝ નું આર, હવે આ અગત્યનું માય, તો માય કઈ વિભક્તિ છે? સંબંધક, તો આપણે માય નું સંબંધક વિભક્તિનું પ્લુરલ ફોર્મ શું થાય? અવર, બાયસિકલ નું બાયસિકલ્સ, રાઈટ? તો આપણે અહીંયા એક ટોપિક એક વચન બહુવચનનો આપણે અહીંયા પૂરો કર્યો, રાઈટ? બીજા ટોપિકમાં આપણે લેશું પર્સન યાને કે સર્વનામમાં થતા ફેરફાર, તો આ બે માર્કનો પ્રશ્ન છે અને મોસ્ટ પ્રોબેબલી બોર્ડની પરીક્ષામાં એકવચન બહુવચન પૂછાતું જ હોય છે, રાઈટ? તો બધા નિયમ એક બે વખત વાંચી અને લખી નાખવાના, રાઈટ? ઓકે, ગુડ ડે ઓલ ઓફ યુ, થેન્ક યુ।